नमस्कार विद्यार्थी मित्रों, હું શૈલેશ દંસાણીયા જ્ઞાનદીપ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં છે સાદા વર્તમાન કાળની વાક્ય રચના વિશે આપણે સમજતા હતા. સાદા વર્તમાન કાળની શું વાક્ય રચના થાય, એ તમને ગુજરાતીની વાક્ય રચના અને અંગ્રેજીની વાક્ય રચના વચ્ચેનો જે તફાવત છે એ પણ તમને મેં સમજાવ્યો હતો. ગુજરાતીની વાક્ય રચનામાં શું હોય, કરતા પછી કર્મ પછી ક્રિયા બને. ઇંગ્લિશની વાક્ય રચનામાં શું હોય, કરતા પછી ક્રિયા બને પછી કર્મ. બરાબર, ટૂંકમાં ગુજરાતી અને ઇંગ્લિશની વાક્ય રચનામાં આટલો થોડો ડિફરન્સ છે. જો તમને આ ડિફરન્સની ખબર હોય ને તો થોડુંક ખ્યાલ આવે કે આપણે અંગ્રેજી કેમ શીખવું. બરાબર, પછી આપણે એક વાક્ય રચના લખી હતી, અત્યારે લખી છે સબ્જેક્ટ પ્લસ વી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આની વાક્ય રચના છે, શું છે, સબ્જેક્ટ પ્લસ વી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર. સબ્જેક્ટ એટલે કર્તા, વી વન એટલે તમને ખ્યાલ છે ક્રિયાપદનું મૂળરૂપ. જે ક્રિયાપદ હોય એનું શું આવશે, મૂળરૂપ. ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ નું મીનિંગ શું થાય, કર્મ. શું થશે, કર્મ. અને અધર વર્ડ્સ એટલે કે ઓડબલ. હવે આપણે એના આના ઉપરથી છે એ આપણે સેન્ટેન્સ છે બનાવીએ છીએ. એ ખાસ ધ્યાન રાખો, જો સૌથી કેવું છે સબ્જેક્ટ, શું છે સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે કર્તા. કર્તા તરીકે આપણે ગમે લઈ શકીએ, નામ લઈ શકીએ, તમે સર્વનામ લઈ શકો છો. બરાબર, નામ આપણા બધા એના જે નામ છે એ લઈ શકો, તમે સર્વનામ લઈ શકો, આઈ વી યુ યુ ઈ સી ટી બધું લઈ શકો. બરાબર, દાખલા તરીકે એક કરતા લઈ છે અંકિત, શું લઈએ છે અંકિત, અંકિત. પછી અહીંયા શું લખ્યું છે, વી વન એટલે ક્રિયાપદ નું મૂળ, ક્રિયાપદ. આપણે જે શબ્દ ક્રિયા દર્શાવતો હોય ક્રિયાપદ, ક્રિયાપદ કહે. જેમ કે આપણે કેમ ગુજરાતીમાં હોય છે ખાવું પીવું દોડવું નાચવું કૂદવું રમવું બેસવું ચાલુ, બરાબર, આ બધા શું છે, ક્રિયાપદ છે. ઇંગ્લિશમાં પણ ક્રિયાપદ આવશે. બરાબર, તમને અમુક અમુક આવડતા જશે, પ્લે રન ઈટ સિંગ ગાવું, આ બધે ક્રિયાપદ છે. બરાબર, જેમ ગુજરાતીમાં ક્રિયાપદ આવે છે એમ ઇંગ્લિશમાં પણ ક્રિયાપદ આવે છે. એટલે આપણે એ ક્રિયાપદ છે એમાંથી એક આદુ લઈએ. આપણે અત્યારે લઈએ છીએ પ્લે, બહુ જૂનું જાણીતું પ્લે. પ્લે એટલે રમવું, શું રમે છે. હવે તમારે કર્મ એટલે ઓબ્જેક્ટ મેળવવાનો. ઓબ્જેક્ટ કઈ રીતે મેળવી શકાય, ઓબ્જેક્ટ એટલે શું થાય, કર્મ. બરાબર, ઓબ્જેક્ટ નો મીનિંગ શું થાય, કર્મ. એટલે આપણે સપોઝ કે શું વડે પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે, અથવા કોને વડે પ્રશ્ન પૂછો જે જવાબ મળે એને કર્મ કહેવાય. હવે જો આ છે અંકિત પ્લે, અંકિત રમે છે, શું રમે છે, તો કે ક્રિકેટ. ચાલો ક્રિકેટ રમે. પછી અન્ય શબ્દ લખે એવરી ડે, દરરોજ. પણ હજુ આ વાક્ય ખોટું છે. કોને કઈ રીતે, બરાબર, આ વાક્ય હજુ ખોટું છે. ક્યાં ભૂલ છે, તમે આગળ સાધો, આગલા ધોરણોમાં સાધો વર્તમાન કાળ શીખા છો, તમને સીધો આઈડિયા આવે કે આમાં મારે ક્યાં ભૂલ રહી ગઈ છે, શું ભૂલ છે. તો કે સાદા વર્તમાન કાળનો એક રૂલ્સ છે, એક નિયમ છે કે ત્રીજો પુરુષ એક વચન હોય. જો અહીંયા અંકિત છે, હું નથી, તમે નથી, કેટલા પુરુષ થાય, ત્રીજો પુરુષ થાય. કોઈ પણ નામ આપ્યું હોય એટલે એ શું થાય જાય, ત્રીજો પુરુષ જ થાય. એટલે અહીંયા પ્લે છે, જો ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદની પાછળ એસ અથવા ઈએસ લાગશે.
તો અહીં પ્લે છે તો એની પાછળ શું લાગશે એસ પ્લેઝ શું થઈ જશે પ્લેઝ પાછળ શું લાગ્યું એસ લાગ્યું બરાબર ત્યાં એસ લાગે ત્યાં એસ લાગે તમે ભણી ગયા છો કે એસ હોય ડબલ એસ હોય એસ એચ હોય ઓ હોય એક્સ હોય અથવા સી એચ હોય આ બધામાં શું લાગે ઈ એસ લાગે એક બીજો એક્ઝામ્પલ આપણે અક્ષરનું નામ જ લેતા અક્ષર સર્વનામ લઈએ છીએ નામ જ લેતા સી પછી અહીં ગો રાખીએ ગો ટુ સ્કૂલ ડે એટલે દરરોજ શાળાએ જઈએ ગો ગો એટલે જવું ક્યાં જઈએ છીએ તો કે શાળાએ આમાં વાક્યમાં ભૂલ છે જો આ સી કેટલામાં પુરુષ છે ત્રીજો પુરુષ એકવચન છે ને હી સી ઈટ અહીં ગો છે એની પાછળ શું લાગશે ઈએસ લાગશે ગોઝ શું લાગશે ગોઝ એક બીજું એક્ઝામ્પલ લઈએ કર્તા તરીકે લઈએ છીએ હે ગમે ક્રિયાપદ લઈએ સિંગ લે સિંગ એટલે ગાવ હે સિંગ સોંગ સબ એવરી મોર્નિંગ દરરોજ સવારે તમને પ્રશ્ન થાય એમાં એસ લાગે કે ન લાગે નહીં લાગે કારણ કે આ ધ્યેય છે કેટલા પુરુષ છે ત્રીજો પુરુષ બહુવચન છે જો ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ કે એસ લગાડવા માટે તો લગાડવાનું છે એક બીજું લઈએ એક્ઝામ્પલ કર્તા તરીકે લઈએ છીએ ઈ હવે તો તમને ખબર પડી છે કે કર્તા તરીકે આપણે હી તો કેટલા પુરુષ થતો હોય ત્રીજો પુરુષ એકવચન આટલા તરીકે હી પછી વોચ મૂકીએ તો વોચ ની પાછળ શું લાગશે ઈ એસ કારણ કે પાછળ સી એચ છે ને અને હી વોચિસ અ મૂવી એવરી ડે એટલે દરરોજ મૂવી જોવે છે એક બીજો એક્ઝામ્પલ લઈએ કર્તા તરીકે લઈએ છીએ આઈ સારા અક્ષર બધા લેક્ચરો વ્યવસ્થિત જોઈ લ્યો બરાબર તેના સુધી રાખીએ ઓકે.